નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી પેપર 3 પેપર સેટ નંબર આપણો 3 અને એના સેક્શન બી ની અંદર પ્રશ્ન નંબર 27 વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. સૌથી પહેલા તો આપણા ડિસ્પ્લે ઉપર મેં એક સરસ મજાનો એનો ફોટોગ્રાફ તમને આબેહૂબ જોઈ શકાય એ પ્રકારે આ પ્રાચીન સમયની 5મી કે 7મી સદી દરમિયાન એક્ટિવ એટલે કે કાર્યરત હોય એવી સંસ્થાઓમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વારાણસી. એમાંની વલ્લભી એટલે ગુજરાતનું ગૌરવ, કારણ કે વલ્લભી વિદ્યાપીઠ એટલે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર આવેલું એક નાનકડું એવું વલ્લભીપુર નામનું ગામ, અને ત્યાં પ્રાચીન સમયમાં ગુજરાતનું ગૌરવ અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવતા. આજે તો ગંગા ઉલટી વહે છે એટલે કે આપણે વિદેશમાં ભણવા જઈએ છીએ. એક સમય એવો હતો કે વિદેશના બાળકો ભારતમાં ભણવા આવતા, એ વલ્લભી વિદ્યાપીઠ, અને એના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. તો અહીંયા 4 મુદ્દાઓનો પ્રશ્ન છે. આપણે એને 4 મુદ્દાઓ આપીને લખવાનો છે, પરંતુ આપણે મિનિમમ 5 કે 6 મુદ્દાઓ એડ કરીએ છીએ. 2 ગુણનો પ્રશ્ન છે છતાં પણ. સૌથી પહેલાં વાત કરીએ તો ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભી શું હતું? 7મી સદીનું પ્રસિદ્ધ કેન્દ્ર. સાતમી સદીનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું વલ્લભી, એટલે એ સમયની સૌથી જૂની વલ્લભી વિદ્યાપીઠ છે. એ પ્રાચીન સમયની વિદ્યાપીઠ છે કે જ્યાં શિક્ષણાર્થે વિદ્યાર્થીઓ આવતા, રાજાના પુત્રો પણ આવતા અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ પણ આવતા. ત્યારે આ છે એ મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું નગર પણ હતું એ સમયની. યાદ રાખશો, વલ્લભી એટલે મૈત્રક વંશ, જે સનાતની બ્રાહ્મણો હતા. પરંતુ એ સમયની બૌદ્ધ વિદ્યાપીઠને આ બ્રાહ્મણોએ પણ ઘણું એવું પ્રોત્સાહન આપ્યું હતું. મૈત્રકો પોતે જન્મથી બ્રાહ્મણો હતા એટલે એને સનાતની બ્રાહ્મણ કહેવાય, છતાં પણ એ લોકોએ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી, એના મુખ્ય વલ્લભી વિદ્યાપીઠના મુખ્ય પ્રોફેસરો અથવા તો આચાર્ય હતા કે જેમને એને સારો એવો સપોર્ટ કર્યો હતો. એના કારણે વલ્લભી છે એ ઇતિહાસમાં નામના પ્રાપ્ત કરેલી. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. મતલબ કે શાસકો હતા તો સ્વાભાવિક છે કે જે શાસકો સપોર્ટ કરે તો જ વિદ્યાપીઠનો વિકાસ થાય. ખાસ કરીને તે બૌદ્ધ ધર્મી નહોતા, મેં પહેલાં ચર્ચા કરી, સનાતની હતા એટલે કે સનાતની બ્રાહ્મણો હતા, છતાં પણ એ આ વિદ્યાપીઠને દાન કરતા અને એ વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ પણ એ પૂરો પાડતા. હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. યાદ રાખશો, હજારો બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અને દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા. વિદેશમાંથી પણ અહીંયા અભ્યાસાર્થે વિદ્યાર્થીઓ આવતા. એટલે હું થોડી વાર પહેલાં બોલ્યો કે અહીંયા ઉલટી ગંગા વહે છે. આપણે અત્યારે વિદેશમાં ભણવા જઈએ છીએ, એક સમયે વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવતા. એ સમયે વલ્લભી છે એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. હિનયાન, બૌદ્ધ ધર્મના 2 પંથો હોય છે, હિનયાન અને મહાયાન, બરોબર. એક મૂર્તિ પૂજામાં માને છે, એક મૂર્તિ પૂજામાં માનતો નથી. તો એ હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા સૈકાની અંદર ત્યાં મહાન વિદ્વાનો તરીકે સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના આચાર્યો હતા. હું માત્ર કીવર્ડ્સ આપું છું તમને, કીવર્ડ્સ ઉપરથી આપણે મુદ્દો લખવાનો હોય છે, બરોબર. અહીંયા 4 ને બદલે આપણે 5 કે 6 મુદ્દા થઈ જશે, વાંધો નહીં. આ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરનાર વિદ્વાનો રાજ્યના ઊંચા હોદ્દાઓ પર નિમણૂક થતી, એટલે કે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણતા એ એટલા બધા હોશિયાર અને એટલા ચતુર થતા કે રાજ્યના ઊંચા હોદ્દા ઉપર એમની નિમણૂક થતી. અંતે આ વિદ્યાપીઠનો અંત પણ આરબોના આક્રમણથી થયો હતો. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ છે એ ઝાંખી પડે છે, એટલે કે વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઘટે છે, બરોબર. અહીંયા 6 મુદ્દાઓનો પ્રશ્ન. ફરીથી આપણે 6 મુદ્દાઓની અંદર વાત કરવી હોય, આપણે 4 મુદ્દાઓ લખવાના હોય છે. 7મી સદીના ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર છે. મૈત્રક વંશના એના મુખ્ય આશ્રયદાતાઓ હતા. બૌદ્ધ ધર્મને હિનયાન પંથનું એ કેન્દ્ર હતું. બૌદ્ધના મહાન આચાર્ય સ્થિરમતી અને ગુણમતી ત્યાંના આચાર્યો હતા. અહીંયા અભ્યાસ કરેલો વિદ્યાર્થી ઊંચા હોદ્દા ઉપર જે વિદ્વાન બનતો અને રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક પામતો. અને અંતે આરબોનું આક્રમણ થયું એટલે ઈસવીસન પૂર્વે 480 થી 775નો સમયગાળો વલ્લભીનો ગણાય છે, અને એ સમયમાં 775માં આરબોના આક્રમણથી આ વિદ્યાપીઠનો અંત થયો છે.